તો સમગ્ર દેશમાં ગઈકાલે રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. શહેરમાં ઠેર ઠેર કૃષ્ણ ભક્તોનું ઘોડાપૂર નંદલાલાના દર્શને ઉમટ્યું હતું. રાત્રે 12 વાગે જન્મ બાદ સવારથી તમામ મંદિરોમાં કાન્હાને પારણે ઝુલાવી આઠમનો ઉપવાસ છોડી ભક્તો પારણા કરી ઉજવણીમાં જોડાયા હતા. ત્યારે અમદાવાદ સ્થિત ઇસ્કોન મંદિરમાં પણ વહેલી સવારથી જ ભક્તોની નંદલાલના દર્શન માટે ભીડ જોવા મળી હતી. આપણે જેમ જોયું ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવ મનાયો અને બહુ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો હતો ગઈકાલે, અને આજે પણ દર્શનાર્થીઓને જે આપણે ઉત્સાહ જોઈ રહ્યા છે એવા જ પ્રકારનો સવારથી અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરીને આવી ચૂક્યા છે. અને જોડે જોડે આજે અમે ભગવાન કાલે રાત્રે 12 વાગે અવતાર લીધો અને આજે ભગવાનને પારણામાં એટલે કે આપણે હિંડોલાનો ઉત્સવ પણ મનાવી રહ્યા છે. મંદિરના પાછળના ભાગમાં હિંડોલો અમે તૈયાર કર્યો છે. લડ્ડુ ગોપાલની મૂર્તિ છે એની અંદર, જેટલા પણ દર્શનાર્થી આવે છે એ બધા પણ એનો લાભ લઈ શકે છે અહીંને, અને સાથે સાથે બધા દર્શનાર્થી, કારણ કે આજે ગઈકાલે બધો ઉપવાસ કર્યો હતો એટલા માટે આજે પણ દર્શનાર્થીઓ માટે અમે લોકોએ પ્રસાદ ભોજન વ્યવસ્થા રાખી છે. કૃષ્ણ જન્મોત્સવ બાદ ઇસ્કોન સ્થિત જે અમદાવાદમાં મંદિર આવેલું છે ત્યાં જનમેદની ઉમટી પડી છે. જે ભક્તો છે તે હાલ નંદલાલાના દર્શન કરવા આવી પહોંચ્યા છે, હિંડોળા હિલાવવા આવી પહોંચ્યા છે. ત્યારે એવા જ એક ભક્ત આપણી સાથે છે, તેમની પાસે વાતચીત કરીશું અને જાણીશું કેવો માહોલ છે અને કેવી લાગણી દર્શાવી રહ્યા છો આપ. હું રૂપા શાહ, સોશિયલ એક્ટિવિસ્ટ. આજે કૃષ્ણ જન્મના પાણા નિમિત્તે અમદાવાદનું એક હેરિટેજ ગણાય એવું ઇસ્કોન ટેમ્પલ ઉપર ખાસ દર્શન કરવા માટે આવ્યા છીએ. અને જન્મના પાણા, નંદ ભયો નંદ ઘેર આથી ઘોડા પાલખી, જય બોલો કનૈયા લાલ કી ના અરસો ઉલ્લાસ સાથે આજે આરતીનો લાભ લીધો અને દર્શન કરી. અને આપણા જીવનમાં બી કૃષ્ણરૂપી જે પણ એમના સંસ્કાર અને વારસો છે તેને જીવંત રાખવાનો પ્રયત્ન કરીએ અને સમાજને એક ઉત્કૃષ્ટ સમાજ બનાવી અને પ્રયત્ન કરી અને કૃષ્ણ સુદામાની જે મૈત્રતા કેળવી એવી રીતે આપણે સમાજના કોઈ પણ જગ્યાએ મદદની જરૂરત હોય ત્યાં ઊભા રહી શકીએ તેવી મંગલ ભાવના, મંગલ શુભેચ્છા આજના પવિત્ર દિવસે. જય જય કૃષ્ણ, જય જય હરે રામ, હરે કૃષ્ણ. ચોક્કસ કહી શકાય જે રીતે અમદાવાદમાં ખૂબ જ જૂનું જે ઇસ્કોન મંદિર છે ત્યાં સવારથી જે ભક્તો છે, જે દર્શનાર્થીઓ છે તે ઉમટી પડે છે. ભીડમાં પણ હું બતાવવા માંગીશ કે આપ જે રીતે ભીડ જોઈ શકો છો, વહેલી સવારથી જ આજે પારણાનો દિવસ છે ત્યારે પારણા માટે પણ અહીંયા જે દર્શનાર્થીઓ છે તે નંદલાલાને હિંડોળા ઝુલાવવા અહીંયા આવી પહોંચ્યા છે. ઇસ્કોન મંદિર ખાતે જે પાછળ જે એક વ્યવસ્થા બનાવવામાં આવી છે જ્યાં હિંડોળાના દર્શન માટે ભક્ત આવી પહોંચ્યા છે, સાથે જ આજે પારણાનો દિવસ છે ત્યારે પારણા પણ અહીં કરવા માટે અહીંયા જે ભક્તો છે તે આવી પહોંચ્યા છે ને અહીંયા તેની સુવિધા પણ અને વ્યવસ્થા પણ કરાવવામાં આવી છે.